નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આજે આપણે ગણિત ભણીએ છીએ, ધોરણ 3 ચેપ્ટર 4 પાર્ટ 5. ચાલો હવે તમે જુઓ, આપણે અગાઉ લાંબુ અને ટૂંકું પ્રકરણમાં મીટર સેમી, કિલોમીટરના મીટર, લંબાઈ માપવાનો મોટો એકમ, લંબાઈ માપવાનો નાનો એકમ, માપપટ્ટી વિશે, સેન્ટીમીટરને ટૂંકમાં શું કહેવાય, મીટરને ટૂંકમાં શું કહેવાય, મીટરના સેન્ટીમીટર કેટલા, આ બધું જ આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા હવે તમે જુઓ, યોગ્ય જોડકા ગોઠવો. હવે તમે પહેલાં અવિભાગમાં જુઓ, 100 સેમી વત્તા 10 સેમી, તો આ બંનેને ભેગા કરવાના છે. તો હવે તમે બ વિભાગમાં જુઓ 100 વત્તા 10, તો કેટલા થયા, 110 સેમી. ચાલો હવે તમારે એ જવાબમાં લખવાના રહેશે 110 સેમી. ચાલો નંબર 2, 1000 મીટર વત્તા 10 મીટર. હવે એનો પણ આપણે જોવાનો સરવાળો સૌથી પહેલાં કરીએ, 1000 મીટર વત્તા 10 સેમી, હવે તમે થયા 1010 મીટર, બરાબર. હવે એને આપણે કિલોમીટર અને મીટરમાં છૂટા પાડવાના છે. તો 1000 મીટરના કિલોમીટર કેટલા થયા, 1 કિલોમીટર, બરાબર છે. કેટલા થયા, 1 કિલોમીટર અને 10 મીટર. તો તમારે જવાબ બ વિભાગમાં લખ્યો છે 1 કિલોમીટર 10 મીટર. હવે ત્રીજો, 1000 સેમી વત્તા 110 સેમી. ચાલો હવે એનો પણ આપણે સરવાળો કરવાનો છે. 1000 સેમીમાં 110 સેમી ઉમેરતા કેટલા થયા, તો 1110 સેમી. હવે એને તમે મીટર અને સેમીમાં છૂટા પાડો જોઈએ. ચાલો 11 મીટર અને 10 સેમી. ચાલો એ પણ તમે જવાબના વિભાગમાં લખો. ચોથું, 1000 મીટર વત્તા 110 મીટર, એને પણ ભેગા કરવાના છે. તો થયા, ઉપર આપણે જોયું સેમી, હવે નીચે આવ્યું મીટર. તો 1000 મીટર વત્તા 110 મીટર, ચાલો 1110 મીટર થયા. એને હવે તમે કિલોમીટર અને મીટરમાં છૂટા પાડો. 1000 મીટરના 1 કિલોમીટર એ દરેકે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો એનો જવાબ આવશે 1 કિલોમીટર 110 મીટર. તમારે એટલું ખાસ યાદ રાખવાનું, 1 મીટર બરાબર 100 સેમી, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1000 મીટર એટલે કે 1 કિમી. આ તમારે ક્યારેય પણ ભૂલવાનું નહીં, ઓકે. ચાલો હવે આપણે આગળ જોઈએ, નીચે આપેલા દાખલા ગણો. હવે તમે જુઓ, પહેલો દાખલો, 9 મીટર 42 સેમી અને, બરાબર છે, 18 મીટર 58 સેમી. અને એટલે સરવાળો, અને એટલે શું, સરવાળો. મીટરના ખાનામાં તમારે મીટર લખવાના અને સેમીના ખાનામાં તમારે સેમી લખવાના રહેશે. સૌથી પહેલાં ઉપર મીટર અને સેમી લખ્યું. ચાલો મીટર 9 મીટર, સેમી 42 સેમી. ચાલો વત્તા 18 મીટર વત્તા 58 સેમી. ચાલો આ બેનો સરવાળો આપણે કરીએ. 8 ને 2 10, 0 1 4 ને 5, 5 ને 5 10 0 1. હવે સેમીની વધી આવી આપણે મીટરમાં મૂકવાની રહેશે. 9 ને 1 10 ને 8 18 8 1 1 ને 2. હવે જવાબ આપણો કેટલો આવ્યો, 28 મીટર. કેટલો આવ્યો, 28 મીટર, ઓકે. ચાલો હવે બીજો દાખલો જુઓ, 7 મીટર 50 સેમી અને 4 મીટર 50 સેમી. દાખલો જ્યારે ઊભો ગોઠવે ત્યારે ખાસ યાદ રાખવાનું, મીટરના ખાનામાં મીટર અને સેમીના ખાનામાં સેમી લખવાના છે, એ તમારે ભૂલવાનું નથી. હવે 7 મીટર તો આપણે લખી દીધા મીટરના ખાનામાં, 50 સેમી તો લખી દીધા આપણે સેમીના ખાનામાં.
પહેલી સંખ્યા એ પહેલી લાઇનમાં આવશે અને એટલે તમારે સરવાળાની નિશાની કાઢવાની. 4 મીટર 50 સેમી, તો મીટરના ખાનામાં 4 લખો, સેમીના ખાનામાં 50 લખો. હવે બંનેનો સરવાળો કરો. 0 5 ને 5 10 0 વધી 1 7 ને 1 8 8 ને 4 12. જવાબ કેટલો આવ્યો આપણો? 12 મીટર. ચાલો હવે તમે આગળ જુઓ. બરોબર, આ જ પ્રમાણે તમારે આ દાખલા ગણવાના છે. ત્રીજો, 5 મીટર 25 સેમી અને 6 મીટર 20 સેમી. સૌથી પહેલાં આપણે લખવાનું મીટર અને સેમી, એના બે ભાગ કરો. મીટરના ખાનામાં 5, સેમીના ખાનામાં 25, અને એટલે સરવાળો. મીટરમાં 6 અને સેમીમાં લખો 20. આ બંનેનો તમારે સરવાળો કરવાનો અને નીચે તમારે જવાબ લખવાનો રહેશે. જવાબમાં મીટરમાં મીટરનો જવાબ અને સેમીમાં સેમીનો જવાબ. ચોથો દાખલો, 13 મીટર 10 સેમી અને 11 મીટર 20 સેમી. આ બંનેનો પણ સરવાળો એવી રીતે કરો. સૌથી પહેલાં મીટર અને સેમી લખીને બે ભાગ પાડો. મીટરના ખાનામાં મીટર, સેમીના ખાનામાં સેમી, અને એટલે સરવાળો. અહીં આગળ પણ 11 એ મીટરના ખાનામાં લખો અને 20 સેમી એ સેમીના ખાનામાં લખી સરવાળો કરવાનો છે. ઓકે, ચાલો આગળ. નંબર 5, 25 મીટર 25 સેમી અને 12 મીટર 30 સેમી. ચાલો આ બેનો પણ સરવાળો કરો. ઉપર મીટર અને સેમી લખવાનું ભૂલવાનું નથી. આ દાખલા તમારે ઘરેથી મમ્મી પાસે બેસીને જાતે ગણવાના રહેશે. ઓકે, દાખલા બરોબર વ્યવસ્થિત, દાખલાની આ જે રકમ આપેલી છે આડીની, એની નીચે જ દાખલો ગણાવવો જોઈએ અને જવાબ પણ એની નીચે જ લખવાનો રહેશે. આવી રીતે 5મો અને 6ઠ્ઠો દાખલો હું સમજાવતી નથી, તમારે તમારી જાતે ગણવાનો રહેશે. ઓકે, આ દાખલાના જવાબ પણ નીચે આપી દીધેલા છે. પહેલાં દાખલા ગણો અને પછી એના જવાબ સાચા છે કે ખોટા છે એ ચકાસો, અને જો ખોટા હોય તો ફરી પાછા તમારે ગણવાના રહેશે. બરાબર છે? ચાલો હવે જુઓ આગળ. યોગ્ય જોડકા ગોઠવો. અમાં તમે જુઓ 100 સેમી. હવે તમારે બ વિભાગમાં 100 સેમીના મીટર કેટલા થાય? તો 1 મીટર. બરાબર છે? એનો જવાબ પણ અહીં લખી દેવામાં આવ્યો છે, 1 મીટર. 1000 સેમીના મીટર કેટલા થાય? તો 10 મીટર. 100 સેમીના જો 1 મીટર થાય તો 1000 સેમીના મીટર 10 મીટર. હવે 1000 મીટરના 1 કિલોમીટર, આ બધું જ આપણે અગાઉ શીખી ગયા છે, એને ફરી પાછું આપણે તાજું કરીએ. 1100 સેમી, એના મીટર કેટલા થાય? તો 11 મીટર. બરાબર છે? આ પણ આ જ રીતે જોડકા વ્યવસ્થિત તમારે લખવાના રહેશે. અને હવે પછી તમારી અહીં ટેસ્ટ લેવામાં આવશે. ચાલી ગયેલા પ્રકરણ 1, 2 અને 3ની તમારે ટેસ્ટ પણ આપવાની રહેશે, તો તમારે તૈયારી કરવી પડશે. હવે પછી ના શનિવારે પ્રથમ ટેસ્ટ લેવાશે, માટે દરેકે 3 પ્રકરણની તૈયારી કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.